गुड मॉर्निंग स्टूडेंट्स, लास्ट लेक्चर में आपणे एमीटर बायपास कैपेसिटर नो शू इफेक्ट थाय छे लो फ्रीक्वेंसी पर जोयुं हतुं, अने साथे साथे वोल्टेज गेन एट लो फ्रीक्वेंसी अने वोल्टेज गेन एट मिड फ्रीक्वेंसी वच्चे शू रिलेशन छे ए जोयुं हतुं, अने आपणे एक न्यूमेरिकल कैलक्युलेट कर्यो हतो जेमां आपणे एफपी એટલે કે લોઅર 3 dB ફ્રીક્વન્સી કે લોઅર કટ ઓફ ફ્રીક્વન્સીની વેલ્યુ આપેલી હતી અને આપણે એનાથી એમીટર કેપેસિટર ફાઇન્ડ આઉટ કર્યો હતો. હવે આપણે લાસ્ટ ટોપિક જે જોઈને એનામાં સીઈ એમીટર કેપેસિટર જે આ લાસ્ટ ટોપિક જોઈ જેમાં મેં એફપીની વેલ્યુ કેલ્ક્યુલ આજે આવાળી ટોપિક જોઈ આગળની વે જેમાં મેં આ ફોર્મ્યુલા મેળવ્યો હતો AVMF વાળો. આ ફોર્મ્યુલા મેં જ્યારે મેળવ્યો ને ત્યારે એમીટર બાયપાસ કેપેસિટર સીઈના સિરીઝ રેઝિસ્ટન્સને નેગ્લેક્ટ કર્યું હતું, વિચ મીન્સ કે કેપેસિટર જે છે કેપેસિટર એનો પોતાનો કંઈક સિરીઝ રેઝિસ્ટન્સ હશે, જેમ વોલ્ટેજ સોર્સનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હોય એ જ રીતે મારા એમીટર બાયપાસ કેપેસિટરનો અગર કંઈક સિરીઝ રેઝિસ્ટન્સ હોય તો મારો મિડ ફ્રીક્વન્સી વોલ્ટેજ ગેન કેવો થઈ જાય. આપણે સીઈ આપણે સીઈનો કોઈ સિરીઝ રેઝિસ્ટન્સ નહોતો ત્યારે મારો મિડ ફ્રીક્વન્સી ગેન કેવો હતો, AVMF ઇઝ ઇક્વલ ટુ માઇનસ HFERL ડિવાઇડેડ બાય RS પ્લસ HIE. પણ ઇફ RC is the series resistance of CE, which means કે મારો એમીટર કેપેસિટર છે એનું પોતે જે કેપેસિટર છે એ જ RC જેટલું સિરીઝ રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરે છે, તો મારો ગેન એટ મિડ ફ્રીક્વન્સી કેટલું થઈ જશે, માઇનસ HFERL ડિવાઇડેડ બાય RS પ્લસ HIE પ્લસ 1 પ્લસ HFE ઇન્ટુ RC, વેર RC ઇઝ ધ સિરીઝ રેઝિસ્ટન્સ ઓફ ધ બાયપાસ કેપેસિટર સીઈ. ને આને નામ આપ્યું છે ઇક્વેશન 21. આ ઇક્વેશનને તમને ડિરાઈવ નથી કરવાનું, ઇક્વેશન ડિરાઈવ નથી કરવાનું, સ્ટીલ આ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ આમાંથી આગળ ન્યુમેરિકલ સોલ્વ થશે. એકવાર આ ઇક્વેશનને ધ્યાનથી જોઈ લો. તો જ્યારે આપણે સિરીઝ રેઝિસ્ટન્સને કન્સિડર કરીએ છીએ એમીટર બાયપાસ કેપેસિટરના, ત્યારે ગેઇન એટ મિડ ફ્રીક્વન્સી AVMF ઇઝ ઇક્વલ ટુ માઇનસ HFERL ડિવાઇડેડ બાય RS પ્લસ HIE પ્લસ 1 પ્લસ HFE ઇન્ટુ RC. હવે આને સમજવા માટે આપણે એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ 15.2 બુકમાં છે તમારે. યુઝિંગ ધ એમ્પ્લીફાયર એન્ડ કન્ડિશન સ્ટેટેડ ઇન એક્ઝામ્પલ 15.1, કેલ્ક્યુલેટ ધ મિડ ફ્રીક્વન્સી ગેઇન ઇફ RL ઇઝ ઇક્વલ ટુ 2 kΩ અંડર ધ ફોલોઈંગ conditions. A, using 50 microfarad capacitor with no series resistance. હવે example 15.1 માં જે જે values હતી એ જ values રાખવાની છે, અને અહીંયા calculate શું કરવાનું છે, mid frequency gain એટલે AVMF find out કરવાનું છે, બરાબર. અને બે conditions છે, એમાંથી પહેલી condition કઈ છે, using 50 microfarad capacitor with no series resistance. નો સિરીઝ રેઝિસ્ટન્સ કાંઈ નથી, સિરીઝ રેઝિસ્ટન્સ કાંઈ નથી, તો તમારો AVMFનો ફોર્મ્યુલા કેટલો હશે, અહીંયા આપેલો છે જો, માઇનસ HFERL બાય RS પ્લસ HIE. અહીંયા રાખી દો માઇનસ HFERL બાય RS પ્લસ HIE. હવે તમને RL કેટલું આપેલું છે, 2 kΩ, તો અહીંયા 2000 લખ્યું. HFERS અને HIEની વેલ્યુ કઈ છે, તો એ જ ઇક્વેશન એક્ઝામ્પલ 15.1માં વાપરેલી છે, HFE 50, HIE 1000 અને RS 600. આ વેલ્યુ અહીંયા નાખી દીધી, તો માઇનસ 50 ઇન્ટુ 2000 ડિવાઇડેડ બાય 600 પ્લસ 1000, ધેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 63. પણ ને આ વસ્તુ તમે એમ પણ જોઈ શકો કે ખાલી આ ઇક્વેશન યાદ રાખો કે માઇનસ HFERL બાય RS પ્લસ HIE પ્લસ 1 પ્લસ HFERC, તો તમે અહીંયા જુઓ નો સિરીઝ રેઝિસ્ટન્સ, તો RC ઇઝ ઇક્વલ ટુ 0 થશે, એટલે કે આ ટર્મ નહીં રહે, તો કેટલું રહે બચશે, આટલું જ બચશે,
અહીંયા લખ્યું છે યુઝિંગ 50 માઇક્રોફેરેડ કેપેસિટર વિથ સિરીઝ રેઝિસ્ટન્સ ઓફ 15 ઓહ્મ્સ વિચ મીન્સ કે 15 ઓહ્મ્સ મારો સિરીઝ રેઝિસ્ટન્સ કેટલો છે 15 ઓહ્મ એ 15 ઓહ્મ્સ તો અહીંયા મેં શું લખ્યું છે આરસી ઇઝ ઇક્વલ ટુ 15 ઓહ્મ્સ સો એવીએમએફ વિલ બી નથિંગ બટ ઇક્વેશન 21 જે આપેલી છે એ માઇનસ એચ એફ ઈ આર એલ ડિવાઇડેડ બાય આર એસ પ્લસ એચ આઈ પ્લસ 1 પ્લસ એચ એફ ઈ ઇન્ટુ આરસી બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરું તો માઇનસ 50 ઇન્ટુ 2000 ડિવાઇડેડ બાય 600 પ્લસ 1000 પ્લસ 1 પ્લસ એચ એફ ઈ એટલે 1 પ્લસ 50 ઇન્ટુ 15 તો ગેઇન કેટલું થશે માઇનસ 42 તો જો સિરીઝ રેઝિસ્ટ કેપેસિટરનું સિરીઝ રેઝિસ્ટન્સ નહોતું કન્સિડર કરતા ત્યારે મારો ગેઇન 63 હતું ને સિરીઝ રેઝિસ્ટન્સ વાળો કેપેસિટર આપણે કન્સિડર કર્યું ત્યારે ગેઇન ઘટીને 42 થઈ ગયું ઇફ ધ ઇફેક્ટ ઓફ બાયસિંગ રેઝિસ્ટર્સ આર વન એન્ડ આર ટુ આર ઓલ્સો ઇન્ક્લુડેડ હવે આપણે થિયરી જે ડિરાઈવ કરતા હતા ત્યારે આપણે આ પોઈન્ટ ઉપર આપણે અઝ્યુમ કરી લીધું હતું કે પેરેલલ કોમ્બિનેશન ઓફ આર વન એન્ડ આર ટુ ઇઝ સો લાર્જ દેટ ઇટ કેન બી નિગ્લેક્ટેડ એટલે આપણે સિમ્પ્લિફિકેશન માટે આપણે અઝ્યુમ કરી લીધું હતું કે આર વન અને આર ટુનું જે પેરેલલ કોમ્બિનેશન છે એ એટલું મોટું છે કે આપણે એને સો દેટ ઇટ કેન બી નિગ્લેક્ટેડ એટલે આપણે જે આર વન અને આર ટુ છે એને આપણે નિગ્લેક્ટ કરતા હતા આપણી જે હાઇબ્રિડ ઇક્વિવેલન્ટ સર્કિટ છે આ વાળી સર્કિટ એમાં કે આર વન અને આર ટુ નથી વિચ મીન્સ આપણે આગળ જે પણ ડેરિવેશન કરે એમાં સિમ્પ્લિફિકેશન માટે આપણે આર વન અને આર ટુને ઇગ્નોર કરતા હતા પણ અગર આપણે આર વન અને આર ટુ ને પણ ઇન્ક્લુડ કરીએ ઇફ ધ ઇફેક્ટ ઓફ બાયસિંગ રેઝિસ્ટર્સ આર વન એન્ડ આર ટુ આર ઓલ્સો ઇન્ક્લુડેડ ધેન મિડ ફ્રીક્વન્સી વોલ્ટેજ ગેઇન વિલ બી નથિંગ બટ માઇનસ એચ એફ ઈ આર એલ ડિવાઇડેડ બાય આર એસ પ્લસ એચ આઈ ઈ પ્લસ એચ આઈ ઈ આર એસ બાય આર વેર આર આર કેટલો છે આર ઇઝ નથિંગ બટ આર વન પેરેલલ આર ટુ આનો પણ કોઈ તમને ડેરિવેશન કરવાની જરૂર નથી બટ આ ઇક્વેશન પણ ઇમ્પોર્ટન્ટ છે નેક્સ્ટ છે ઇફેક્ટ ઓફ કપલિંગ કેપેસિટર ઓન લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ આર્ટિકલ 15.2 હવે આપણે આર્ટિકલ 15.1 શું જોયું હતું ઇફેક્ટ ઓફ એમિટર બાયપાસ કેપેસિટર ઓન લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ હવે આપણે શું જોશું ઇફેક્ટ ઓફ કપલિંગ કેપેસિટર સીસી ઓન ધ રિસ્પોન્સ તો તમે ઇક્વેશન અહીંયા જુઓ તો લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ મેં કીધું તો કોના કોના કારણે છે એ સીઈના કારણે પણ છે અને સીસીના કારણે પણ છે લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ કપલિંગ કેપેસિટરના કારણે પણ છે અને એમિટર બાયપાસ કેપેસિટરના કારણે પણ છે તો આપણે ફર્સ્ટ ટોપિક 15.1 શું જોયું હતું તો ઇફેક્ટ ઓફ સીઈ હવે આ યુનિટમાં આપણે શું જોશું કે આ સીસી જે કપલિંગ કેપેસિટર છે એનો મારા લો ફ્રીક્વન્સી રિસ્પોન્સ ઉપર શું અસર થાય છે એ જોશું બરાબર હવે આપણા 15.1 જેમાં આપણે સીઈનો રિસ્પોન્સ એમીટર બાયપાસ કેપેસિટરનો રિસ્પોન્સ જોતો હતો ત્યારે આપણે શું વિચાર્યું હતું કે સીસી આપણે અઝ્યુમ કર્યું હતું કે સીસી એટલો મોટો છે સીસી ઇઝ સફિશિયન્ટલી લાર્જ સો દેટ વી કેન ઇગ્નોર ઇટ તો આપણે જે ફર્સ્ટ 15.1 અહીંયા જે ડેરિવેશન કર્યું છે ને એમાં આપણે ઇફેક્ટ ઓફ સીઈ જોઈએ છે ઇફેક્ટ ઓફ બાયપાસ કેપેસિટર સીઈ જોઈએ છે એટલે આપણે કપલિંગ કેપેસિટર સીસીને આપણે અઝ્યુમ કર્યું કે સીસી એટલા મોટા છે કે તમે એના ઇફેક્ટને ઇગ્નોર કરી શકો કારણ કે એનો રિએક્ટન્સ એટલું નાનો થઈ જાય અહીંયા મેં લખ્યું છે હવે આપણે નેક્સ્ટ 15.2 સ્ટડી કરવું છે તો સીસીનો ઇફેક્ટ સ્ટડી કરવો છે કપલિંગ કેપેસિટરનો ઇફેક્ટ સ્ટડી કરવો છે ત્યારે હું શું કરીશ કે સીસીને સ્ટડી કરવા માટે
હું સીને નેગ્લેક્ટ કરી શકું ને એવું કંઈક કરીશ. તો હું શું કરીશ, અઝ્યુમ સી એઝ અ લાર્જ વેલ્યુ સો એઝ ટુ કોઝ નો રિડક્શન ઇન લો ફ્રિક્વન્સી ગેઇન. બિકોઝ વેન સી ઇઝ લાર્જ ત્યારે કેપેસિટર મોટું હોય તો રિએક્ટન્સ અક્રોસ ધ કેપેસિટર બહુ નાનું હોય અને એ ઇગ્નોર કરી શકાય. તો સેમ વસ્તુ કરશું આપણે 15.2માં સીસી કપલિંગ કેપેસિટરના કારણે લો ફ્રિક્વન્સી રિસ્પોન્સ સ્ટડી કરવો છે ત્યારે આપણે સીઈને એમીટર કેપેસિટર સીઈને અઝ્યુમ કરી લઈશું કે એમીટર કેપેસિટર સીઈ બહુ લાર્જ છે. સીઈ બહુ લાર્જ હોય તો એક્સ સીઈ બહુ સ્મોલ હોય, રિએક્ટન્સ અક્રોસ ધ કેપેસિટર બહુ સ્મોલ હોય એટલે તમે એને નેગ્લેક્ટ કરી શકો. હવે આપણે એક હાઇબ્રિડ ઇક્વિવેલન્ટ સર્કિટ સીઈ માટે ડ્રો કરી હતી એ જ રીતે હું હાઇબ્રિડ ઇક્વિવેલન્ટ સર્કિટ અહીંયા જો લો ફ્રિક્વન્સી મોડલ ફોર સીઈ એમ્પ્લીફાયર શોઈંગ કપલિંગ કેપેસિટર સીસી આ ફિગર 15.2B છે જે પેજ નંબર 252 પર આપેલો છે અને આ સેમ વસ્તુ છે. આ જે તમારું ફિગર છે ને આને મેં આ સેમ જ ફિગરને મેં ડ્રો કર્યું છે બટ આ સીઈને ઇગ્નોર કર્યું છે અને સીસીને સાચવ્યું છે. જો તો ઇનપુટમાં શું છે, સોર્સ VS અને સોર્સ ટુ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ RS અને કપલિંગ કેપેસિટર જેનો રિસ્પોન્સ મને સ્ટડી કરવો છે અને બીજું ઇનપુટમાં શું છે, R1 પેરેલલ R2. હવે આપણે R1 પેરેલલ R2ને R નામ આપી દઈએ, R = R1 પેરેલલ R2. તો મારી પાસે શું શું વસ્તુ છે ઇનપુટમાં, એક VS સોર્સ વોલ્ટેજ, એક RS છે સોર્સનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ, કપલિંગ કેપેસિટર CC છે અને ત્રીજું શું છે ઇનપુટમાં, R1 અને R2નું પેરેલલ કોમ્બિનેશન છે. તો R1 અને R2ના પેરેલલ કોમ્બિનેશનને હું R નામ આપી દઉં તો R = R1 પેરેલલ R2. એ જ વસ્તુ મેં અહીંયા દોરી છે, જો VS RS CC પછી R1 પેરેલલ R2ને મેં R નામ આપીને અહીંયા એક રેઝિસ્ટર ડ્રો કરી દીધું છે બરાબર. અને VI જો હવે BS અને ગ્રાઉન્ડ વચ્ચે જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એ VI છે બરાબર. તો અહીંયા મેં VI દર્શાવ્યું છે, જો આ બંને સર્કિટને જુઓ તો ઇનપુટમાં VS છે, અહીંયા પણ VS છે, અહીંયા VS છે તો અહીંયા પણ VS છે ઇક્વિવેલન્ટમાં, અહીંયા RS છે તો ઇક્વિવેલન્ટમાં પણ RS છે, આ CC નો આ CC. પછી મેં જેમ કીધું R1 પેરેલલ R2 છે એને મેં અહીંયા એક રેઝિસ્ટર R1 પેરેલલ R2 વડે દર્શાવ્યું છે. અને ઇનપુટમાં કરંટ કેટલો જાય છે, ઇનપુટમાં બેઝ કરંટ IV જેટલો કરંટ જાય છે. તો IB છે તો મેં અહીંયા IB દર્શાવ્યું છે જે અહીંયા નથી જતો, અહીંયા જાય છે, સોરી અહીંયા, હા નહીં પણ અહીંયા અહીંયા કેટલો કરંટ જાય છે, IB જેટલો કરંટ જાય છે. તો એ IB અહીંયા મેં લખ્યો છે, જો R1 પેરેલલ R2 પસાર થઈ જાય છે પછી જે કરંટ જાય છે કેટલો જાય છે IB, તો અહીંયા IB ડ્રો કર્યું છે. હવે એમ્પ્લીફાયરનો પોતાનો કંઈક ઇનપુટ રેઝિસ્ટન્સ હશે, એમ્પ્લીફાયર જે છે એનો પોતાનો કંઈક ઇનપુટ રેઝિસ્ટન્સ હશે RI. અહીંયા અમારો જે એમ્પ્લીફાયર આખો છે એ પોતે કંઈક આમ ઇનપુટ રેઝિસ્ટન્સ આપતું હશે અહીંયા, તો ઇનપુટ રેઝિસ્ટન્સ ને મેં RI નામ આપ્યું છે અને અહીંયા એક રેઝિસ્ટર RI જેટલો ડ્રો કરી નાખ્યો છે અને ઉપર બેઝ છે ને નીચે એમીટર છે, બેઝ અને એમીટર આ સેમ વસ્તુ. એટલે હવે કલેક્ટર કર અહીંયા કલે આઉટપુટમાં શું છે, તો આઉટપુટમાં એક લોડ રેઝિસ્ટર છે RL છે. તો ને બીજું શું છે કે એના કેપેસિટરના અક્રોસ કેપેસિટરમાંથી કંઈક કરંટ નીકળશે, કેપેસિટરમાંથી કંઈક કરંટ નીકળશે. કેટલો કરંટ નીકળશે, કેપેસિટરમાં IC જેટલો કરંટ હોય, IC જેટલો કરંટ હોય કેપેસિટરમાં.
હવે તમને ફોરવર્ડ લાસ્ટ આપણે 15.1માં પણ આપણે આ વસ્તુ કરી હતી કે આપણે એક ફોરવર્ડ કરંટ ટ્રાન્સફર રેશિયો એક પેરામીટર હતું, એચ પેરામીટર, કોમન એમિટર એમ્પ્લીફાયરના કેસમાં, જેની વેલ્યુ હતી આઈસી બાય આઈબી. તો હવે આઈસી કેટલું થશે? એચએફઈ ઇન્ટુ આઈબી. તો હું અહીંયા એચએફઈ ઇન્ટુ આઈબી લખી શકું. તો કેટલો કરંટ છે? એચએફઈ ઇન્ટુ આઈબી. એ જ વસ્તુ અહીંયા લખી છે. જો ટ્રાન્ઝિસ્ટરની જગ્યાએ મેં શું લખી નાખ્યું છે? એચએફઈ ઇન્ટુ આઈબી જેવો એક કરંટ સોર્સ રાખ્યો છે. અને પછી કલેક્ટર અને ગ્રાઉન્ડના વચ્ચે શું છે? કલેક્ટરને એમિટરના વચ્ચે અહીંયા જો આઉટપુટમાં ક્યાં, આઉટપુટમાં લોડ પણ આરએલ છે, તો આરએલ મેં અહીંયા ડ્રો કર્યો છે. અને આઉટ ને એના આરએલના ક્રોસ શું મળે છે મને? વોલ્ટેજ ડ્રોપ વી ઓ, એ વસ્તુ મેં અહીંયા લખી છે. તો એટલે તમે ફરીથી સમજો કે મેં આ સર્કિટમાંથી એની ઇક્વિવેલન્ટ સર્કિટ કઈ રીતે બનાવી. પછી આગળ વધજો. ધ ફ્રીક્વન્સી એટ વિચ ગેઇન ડ્રોપ્સ બાય વન બાય રૂટ ટુ ધ લોઅર 3 dB ફ્રીક્વન્સી એફ વન ઇઝ ગિવન બાય. હવે એ ફ્રીક્વન્સી જ્યાં મારો ગેઇન 1/√2 જેટલો ઘટી જાય, એટલે AVMLF બાય AVMF એ જે છે એ 1/√2 થઈ જાય, એ ફ્રીક્વન્સીને શું કહેવાતું? લોઅર 3 dB ફ્રીક્વન્સી ઓર લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી. અને એનું નામ અહીંયા F1 નામ આપ્યું છે. F1 ઓર FP તમે કાંઈ પણ નામ આપી શકો. જો લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી છે ને, લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી આ કેસમાં યાદ રાખજો કે હું FP કાં પછી F1, FP કે પછી F1 જ્યારે હું કહું ત્યારે એનો મતલબ શું હોય? કે લોઅર 3 dB ફ્રીક્વન્સી છે. અને હું F0 કાં પછી FO કાં પછી FO કાં પછી F2 કહું, એનો મતલબ કે હાયર કટ ઓફ ફ્રીક્વન્સી છે, અપર 3 dB ફ્રીક્વન્સી છે. તો લોઅર 3 dB ફ્રીક્વન્સીને તમે FP અથવા તો F1 કહી શકો. તો લોઅર 3 dB ફ્રીક્વન્સી FP ઓર F1, વોટ એવર યુ વોન્ટ ટુ સે, ઇઝ વિલ બી ગિવન બાય 1/2π RS પ્લસ RI' ઇન્ટુ CC, વેર RI' ઇઝ ઇક્વલ ટુ R1 પેરેલલ R2 પેરેલલ RI. હવે RI' કેટલો છે? RI' એટલે કે ઓવરઓલ મારા એમ્પ્લીફાયરને ઇનપુટ રેઝિસ્ટન્સ કેટલો મળે છે. તો ઓવરઓલ મારા એમ્પ્લીફાયરને ઇનપુટ રેઝિસ્ટન્સ કેટલો મળે છે? તો અહીંયા જો RI છે, આ બંને રેઝિસ્ટર પેરેલલમાં ઇનપુટ સાઇડમાં, મારા સર્કિટના ઇનપુટ સાઇડમાં શું છે? એક R1 પેરેલલ R2 વાળું એક રેઝિસ્ટર છે, અને બીજું એના સાથે પેરેલલમાં RI છે. તો ઓવરઓલ ઇનપુટ રેઝિસ્ટન્સ કેટલું થઈ જશે? આ બે રેઝિસ્ટરનું પેરેલલ કોમ્બિનેશન. આ બે રેઝિસ્ટરનું પેરેલલ કોમ્બિનેશન શું છે? R1 પેરેલલ R2 પેરેલલ RI, એને મેં નામ આપ્યું છે RI'. હવે R1 પેરેલલ R2 તો ખબર જ છે કયા કયા છે. હવે RI કેટલું હશે એ આપણે જોશું. સો RI ઇઝ ઇક્વલ ટુ HIE ફોર આઇડલ કેપેસિટર. આઇડલ કેપેસિટર એટલે કે જેનું કોઈ સિરીઝ રેઝિસ્ટન્સ ન હોય. તો જે કેપેસિટરનો કોઈ સિરીઝ રેઝિસ્ટન્સ ન હોય એવું આઇડલ કેપેસિટર હોય ત્યારે RI કેટલું હોય? આ RI જે છે એ કેટલું હોય? HIE. અને અગર તમે કેપેસિટરના સિરીઝ રેઝિસ્ટન્સને ધ્યાનમાં રાખો તો RI કેટલું હોય? HIE પ્લસ 1 + HFE RC. RI પ્લસ 1 + HFE RC. વિચ મીન્સ કે તમને આ F1 જે લોઅર 3 dB ફ્રીક્વન્સી છે એની વેલ્યુ 1/2π RS + RI' ઇન્ટુ CC, વેર RI' શું છે?
ઇનપુટ સાઇડનું ઓવરઓલ રેઝિસ્ટન્સ, ઇનપુટ સાઇડનું ઓવરઓલ રેઝિસ્ટન્સ આ બંને રેઝિસ્ટર ઉપર ડિપેન્ડન્ટ છે, આ બંનેનું પેરેલલ કોમ્બિનેશન છે RI ડેશ, તો કેટલું થઈ જશે? R1 પેરેલલ R2 પેરેલલ RI. R1 પેરેલલ R2 તમને ખબર છે, RIની વેલ્યુ તમને આ ઇક્વેશનથી મળશે. અગર તમને આઈડિયલ કેપેસિટર આપેલું હોય તો RI ઇઝ ઇક્વલ ટુ HIE નેગર. કેપેસિટરનું સિરીઝ રેઝિસ્ટન્સ, અગર કેપેસિટરનું પોતાનું કંઈક સિરીઝ રેઝિસ્ટન્સ હોય RC, તો એ RI કેવું થઈ જશે? HIE પ્લસ 1 પ્લસ HFE RC. આને સમજવા માટે એક આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીએ. એક્ઝામ્પલ 15.3. કેલ્ક્યુલેટ ધ સાઇઝ ઓફ કપલિંગ કેપેસિટર CC ટુ પ્રોવાઈડ અ લો 3 dB પોઈન્ટ એટ 100 Hz ઇફ RS ઇઝ ઇક્વલ ટુ 600 ઓહ્મ્સ, HIE ઇઝ ઇક્વલ ટુ 1 kΩ, HFE ઇઝ ઇક્વલ ટુ 50 kΩ એન્ડ R1 ઇઝ ઇક્વલ ટુ 5.2 kΩ એન્ડ R2 ઇઝ ઇક્વલ ટુ 1.24 kΩ. અઝ્યુમ એન આઈડલ બાયપાસ કેપેસિટર. આઈડલ બાયપાસ કેપેસિટર હોય ત્યારે શું હોય? RC ઇઝ ઇક્વલ ટુ 0 હોય. RC ઇઝ ઇક્વલ ટુ 0 હોય. આઈડલ બાયપાસ કેપેસિટર હોય ત્યારે સિરીઝ રેઝિસ્ટન્સ RC 0 હોય ત્યારે RI કેટલું હોય? RI ઇઝ ઇક્વલ ટુ HIE. બરાબર? તો તમે અહીંયા જો RI ડેશ છે એમાં R1 પેરેલલ R2 પેરેલલ RI ની જગ્યાએ શું કર્યું? આઈડલ કેપેસિટર છે એટલે HIE અહીંયા રાખ્યું. બરાબર? તો RI ડેશ કેલ્ક્યુલેટ કર્યું, R1 R2 અને HIEની વેલ્યુ નાખી, R1ની જગ્યાએ 5.2 kΩ, R2ની જગ્યાએ 1.24 kΩ અને HIEની જગ્યાએ 1 kΩ. તો તમારું કેટલું આવ્યું? તમે કેલ્ક્યુલેટ કરશો તો તમારું 500 ઓહ્મ્સ આવશે. RI ડેશની વેલ્યુ મળી ગઈ. હવે ઇક્વેશન 22માં તમે CCને સબ્જેક્ટ બનાવો ઇક્વેશનનું અને F1ને નીચે લઈ આવો, તો તમારું કેવું થશે? 1/2π RS પ્લસ RI ડેશ ઇન્ટુ F1. એ જ વસ્તુ અહીંયા લખેલી છે. તો બધી વસ્તુની વેલ્યુ નાખો. તો હવે તમે જુઓ તો ક્વેશ્ચનમાં શું પૂછેલું છે? લોઅર 3 dB પોઈન્ટ ઓફ 100 Hz, એટલે કે લોઅર 3 dB ફ્રિક્વન્સી, લોઅર કટ ઓફ ફ્રિક્વન્સી જે છે, આપણે જેને FP કે F1 નામ આપીએ છીએ એ છે 100 Hz. તો F1 ઇઝ ઇક્વલ ટુ 100 Hz. તો F1 100 Hz, RS ઇઝ ઇક્વલ ટુ 600 અને RI ડેશ તમે અહીંયા ફાઇન્ડ આઉટ કર્યું 500. એની વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યુટ કરો તો 1/2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 100 ઇન્ટુ 600 પ્લસ 500 ઇઝ ઇક્વલ ટુ 1.45. એન્ડ સેમ ક્વેશ્ચનનો પાર્ટ બી છે, અ પ્રેક્ટિકલ બાયપાસ કેપેસિટર ઓફ RC ઇઝ ઇક્વલ ટુ 15 ઓહ્મ્સ. એટલે કે આપણે હવે સિરીઝ રેઝિસ્ટન્સને કન્સિડર કર્યું છે. તો આ કેસમાં RI કેટલો હશે? આપણો RI હશે HIE પ્લસ 1 પ્લસ HFE RC. અહીંયા જો ફોર કેપેસિટર સિરીઝ રેઝિસ્ટન્સ ટેકન ઇન ટુ અકાઉન્ટ, RI વિલ બી HIE પ્લસ 1 પ્લસ HFE RC. આટલું હશે એ વસ્તુ મેં અહીંયા લખી છે, RI ની જગ્યાએ HIE પ્લસ 1 પ્લસ HFE RC. તો કેટલું થશે? R1 R2 અને HIE HFE RC ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો તો તમારું થશે 5.2 kΩ પેરેલલ વિથ 1.24 kΩ પેરેલલ વિથ 1.77 kΩ, વિચ વિલ બી ઇક્વલ ટુ 640 ઓહ્મ્સ. હવે સેમ આપણે CCની જે ઇક્વેશન છે 1/2π કપલિંગ કેપેસિટર ઇઝ ઇક્વલ ટુ 1/2π ઇન્ટુ RS પ્લસ RI ડેશ ઇન્ટુ F1, તો 2 × 3.14 ઇન્ટુ F1 આપણું 100 હતું, RS 600 અને RI ડેશ 640. તો કપલિંગ કેપેસિટર મારું થઈ જશે 1.26 μF. હવે તમને છે ને અહીંયા આ ઇક્વેશન યાદ રાખવી પડશે, આ ઇક્વેશન કે કપલિંગ કેપેસિટરના કારણે શું થાય છે, કપલિંગ કેપેસિટરના કારણે મારી ફ્રિક્વન્સી કેવી આવે છે, અને પછી RI ડેશ તો તમને યાદ રહી જશે આ જોઈને કે R1
RI parallel R1 parallel R2 પછી આ જ આ બે ટર્મ્સ છે ને એને તમને યાદ કરવા શું કરવાનું કે આટલું યાદ કરી લો RI is equal to RI is equal to HIE plus 1 plus HFE into RC જ્યારે સિરીઝ રેઝિસ્ટન્સ કન્સિડર કરીએ ત્યારે જ્યારે આપણે આઈડિયલ કેપેસિટર લઈ ત્યારે આપણું સિરીઝ રેઝિસ્ટન્સ RC 0 હોય એટલે કે આ ટર્મ 0 થઈ જાય તો આઈડિયલ કેપેસિટરમાં કેટલું બચે RI is equal to HIE એટલે તમે ખાલી આ યાદ રાખશો કે જો સિરીઝ રેઝિસ્ટન્સ સાથે આ ઇક્વેશન છે અને સિરીઝ રેઝિસ્ટન્સ તમે 0 આઈડલ ગેસ તમને પૂછે તો તમે સિરીઝ રેઝિસ્ટન્સ RC is equal to 0 તમે પુટ કરી દો તો તમારું ખાલી શું બચે RI is equal to HIE એટલે તમને આ યાદ કરવામાં ઇઝી થશે એટલે તમને શું શું યાદ કરવાનું છે એક તો આ ઇક્વેશન F1 મોઢે હોવી જોઈએ F1 ઓર FP જે લોઅર 3 dB ફ્રિકવન્સી છે ડ્યુ ટુ કપલિંગ કેપેસિટર અને એમીટર બાયપાસ કેપેસિટર પણ તમને ધ્યાનમાં હોવી જોઈએ વિથ સિરીઝ રેઝિસ્ટન્સ એન્ડ વિધાઉટ સિરીઝ રેઝિસ્ટન્સ જો આ પણ તમને ધ્યાનમાં હોવું જોઈએ બરાબર It is evident from the previous two sections, 15.1 and 15.2, that large values of capacitors are required in transistor amplifier for coupling and bypass purposes for good low frequency response. એટલે આપણે 15.1 અને 15.2 આર્ટિકલ જ્યારે સ્ટડી કર્યું ને ત્યારે આપણે બંનેમાં એમિટર CE અને CC 15.1માં આપણે અઝ્યુમ કર્યું હતું કે મારો કપલિંગ કેપેસિટર CC બહુ હોય છે અને 15.2માં આપણે અઝ્યુમ કર્યું હતું કે મારું એમિટર બાયપાસ કેપેસિટર CE બહુ લાર્જ છે એવું આપણે અઝ્યુમ કર્યું હતું ત્યારે આપણો ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનો લો ફ્રિકવન્સી રિસ્પોન્સ સારો આવ્યો હતો તો આ વસ્તુ તમને પૂછી શકે કે એમ્પ્લીફાયર્સ સારા ફ્રિકવન્સી રિસ્પોન્સ માટે એમ્પ્લીફાયરના ફ્રિકવન્સી રિસ્પોન્સ સારો કરવા માટે કેપેસિટર્સ કેવા હોવા જોઈએ એવી રીતે પૂછી શકે કે વોટ શુડ બી ધ વેલ્યુઝ ઓફ કેપેસિટર્સ ફોર અ ગુડ લો ફ્રિકવન્સી રિસ્પોન્સ લાર્જ ઓર સ્મોલ તો તમને કહેવાનું લાર્જ નેક્સ્ટ આપણે આર્ટિકલ 15.3 થી નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરશું થેન્ક યુ